संख्या पर गोल करो और मोटी संख्या पर गोल करो। एमा पहला सर्वप्रथम आपणे 1 થી 10 ની સંખ્યા શીખી। તો અહીંયા જો પહેલા હું 1 થી 10 લખી નાખું છું પછી હું તમને સમજાવું છું। અને જો 1 બગડે 2 તગડે 3 ચોગડે 4 પાછળે 5 છગડે 6 સાતડે 7 આઠડે 8 નવડે 9 એકડે 10। તો મેં તમને શું કીધું કે આજે આપણે શીખીએ નાની સંખ્યા પર ગોળ કરો। પહેલો ટોપિક ઈ છે તો
જોઈએ બીજી રીતે જોઈએ ઇન્નાથી બીજી પછી હવે સૌથી નાની સંખ્યા તો એમાં બે સંખ્યા આવી હોય એમાંથી તમારે જે નાની સંખ્યા હોય એની ઉપર ગોળ કરવાનું ઉપરની સૂચના જોવાનું તો જો અહીંયા શું આપેલું છે 3 અને પછી 4 9 ને પછી 8 3 ને પછી 5 2 1 7 6 થઈ ગયું તો શું કીધું છે સૌથી નાની સંખ્યા પર ગોળ કરો આ બે માં તમારે નાની સંખ્યા ગોતવાની આ બે માં કઈ છે તો 3 કરતા 4 મોટા હોય કે નાના તો 3 કરતા 4 3 રૂપિયા તમને ખોટા છે આ 1 રૂપિયો 2 રૂપિયા 3 રૂપિયા ઈ તમને 3 રૂપિયા આપ્યા હોય તમારે પાસે 3 રૂપિયા હોય એમાં તમને બીજો 1 રૂપિયો ઉમેરે તો કેટલા થાય 4 થાય 1 2 3 અને 4 તો આમાં આપણને કીધું છે નાની સંખ્યા તો આપણે આમાં નાની સંખ્યા ગોતવાની તો કઈ થાય આપણે નાની સંખ્યા આ 3 હવે જો સૌથી મોટી સંખ્યા કીધી છે તો હું અહીંયા લખું છું 1 અને 4 8 7 6 5 2 6 અને 7 9 હવે અહીંયા આપણે શું સમજ્યા કે સૌથી નાની સંખ્યા હોય એની ઉપર ગોળ કરો તો એના વિરુદ્ધ આપણે શું કરવાનું સૌથી મોટી સંખ્યા પર ગોળ કર ઈ તો આવે હવે આમાં આપણે મોટું જોવું તો જો નાની આમાં 3 હતી તો આમાં કઈ સંખ્યા આપેલી છે 1 આપ્યો છે ને પછી 4 તો આપણને મોટું કીધું છે તો પેલા 1 મોટો આવે કે 4 મોટો આવે 1 રૂપિયો વધારે કહેવાય 4 રૂપિયા વધારે કહેવાય 4 રૂપિયા વધારે કહેવાય આપણે 4 રૂપિયા ગોળ કરવાનું છે પછી આમાં 8 છે કે 7 તો 8 ઉપર ગોળ કરવાનું છે આમાં 6 વડે 6 અને 5 વડે 5 એમાં 6 વડે 6 મોટું કેવા ઈને ભૂલવાનું ખાસ પછી ભૂલમાં તમે મોટા જે સીધું હોય તમે ભૂલમાં નાની સંખ્યા ઉપર ગોળ કરો તો ન ચાલે ઉપર સૂચનાનું ખાસ ધ્યાન રાખવાનું હવે આમાં શું આવે 6 અને આમાં 7 વડે 7 અને 9 વડે 9 એમાં સૌથી મોટું શું આવે 9 હવે જો